વંથલી પીજીવીસીએલના કર્મચારીઓ અને ગ્રાહકો દ્વારા ફડાકા ઝીકવામાં આવ્યા, જેમાં વંથલી પીજીવીસીએલના કર્મચારીઓને ગ્રાહકો દ્વારા ફડાકા ઝીકવામાં આવ્યા ત્યારે પીજીવીસીએલના પીઆર બગડાને માર મારવામાં આવ્યો ત્યારે સમગ્ર પીજીવીસીએલ કચેરીઓના પોલીસ સ્ટેશને ધામા કચેરીમાં આવી અને કર્મચારીઓને માર મારવાની ઘટનાથી કર્મચારીઓનો રોષ જોવા મળ્યો અને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ. અને આજે સવારે અમારે આ ભાઈ જે અજાણ્યા માણસો હતા ડીમસ ગામના ત્રણ જણા, એ પહેલાં મને ફોન આવેલો. ફોન આવ્યા પછી મેં એને કીધું કે ભાઈ મારે આ મારા નંબર છે, તમે કંઈ તકલીફ હોય તો તમે અમારી ઓફિસમાં ત્રણ નંબર છે ત્યાં આવી અને વાત કરો. અને પછી કવરેજને હિસાબે ફોન કપાઈ જતાં પાછો મને ફોન આવેલો કે તે ફોન કેમ કાપી નાખ્યો, તને શું તકલીફ પડે છે? કે ભાઈ તમારે ગેરવર્તનથી તમે વાત કરોમાં અને કંઈ તકલીફ હોય તો ઓફિસે આવો. તો એ ઓફિસે આવી અને અમારા કોલ સેન્ટરની અંદર કંઈ વાત પૂછે ના પૂછે એમાંથી એક વ્યક્તિએ મને સીધો ફડાકો મારી દીધો અને ત્રણ જણા પછી મારામારી કરવા લઈ ગયા. મને કાનમાં વાગી ગયું છે અને તકલીફ છે થોડી. મારું નામ શૈલેષભાઈ ભોજાભાઈ બોરી છે, ગામ ટીનમસ, તાલુકો વંથલી. અમારે જે મેં વાડીએ કાલે ફોન લખાવેલો હતો જીવે બીમા ફોન લખાવેલો હતો, આજે અમે સવારે ફોન કર્યો. ત્યાં અમારે 10-15 મજૂર છે એટલે એ લોકોએ સવારે એમ કીધું કે તમે બગડાભાઈને ફોન કરો. બગડાભાઈને અમે ફોન કર્યો એટલે બગડાભાઈ અમને એમ કીધું કે આ મારો પર્સનલ નંબર છે, આમાં તને કઈને ફોન કરવાનું કીધું. એટલે અમે કીધું અમે ઓફિસે કીધું છે, તો કે તું ઓફિસે છું તો અડધી કલાકમાં અહીંયા આવી જાય, હાજર થઈ જાય, પછી તારે જે વાત કરવી હોય. એટલે અમે સીધા વાડીએથી જ્યાં પાછા ફોનને ઓફિસની અંદર ગયા અને લખાવ્યું કે ભાઈ આ રીતનું છે ને આ રીતનું વર્તન કરે, તો એને એમ કહેતા જ જીએબીના 4-5 જણાએ મારી ઉપર હુમલો કરી ઢીકા પાટું અને ખુરશી એક પગમાં મારેલી છે. બરાબર છે, તે પછી આ કેસ અને આ તે બધી રજૂઆત અમે કરેલી છે. બરાબર છે, અને આ મૂળમાં થોડોક વધારો મારેલો. અજય વાણવી, કેટીવી ન્યૂઝ, વંથલી.